તો આજે તમારી જોડે એક નવી જ રેસીપી લઈને આવી છું, ફરાળી કડક પૂરી. નાસ્તામાં ખાઈ શકાય એવી ફરાળી પૂરી છે. તો એની માટે મેં એક બાઉલ લોટ લઈ લીધો છે. આ મેં ઘરે જ બનાવ્યો છે. બે ચમચી આપણે તલ નાખી દઈએ, સફેદ તલ નાખી દઈએ. બે ચમચી જેટલા નાખી દીધા છે. એક ચમચી આપણે આખું જીરું નાખી દઈએ. તમે જીરાને શેકીને પણ નાખી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. અડધી ટીસ્પૂન હળદર નાખી દઈએ. એક ચમચી કાશ્મીરી લાલ મરચું નાખી દઈએ. કલર માટે જ છે, બાકી બહુ કાંઈ ટેસ્ટ નથી આવતો તીખો. મોણ માટે આપણે તેલ જેટલું જરૂર પડે એટલું તેલ લઈ લઈએ. હું આ નાની ચમચી 5 થી 6 ચમચી નાખું છું. તમારે જેટલું જરૂર પડે, જેટલી તમે પૂરી બનાવતા હોય એ રીતે તમારે નાખવું. અને સારી રીતે મિક્સ કરી લઈએ. આ લોટ બનાવવાની રેસીપી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકી છે, ત્યાં જઈને જોઈ લેવી. ઘરે જ તમે આસાનીથી સરસ મજાનો ફરાળી લોટ બનાવી શકો છો. બહારથી પેકેટ લાવવાની જરૂર નથી હોતી અને કોઈ ફરાળી વસ્તુ પણ બહારથી લાવવાની જરૂર નથી. ઘરે જ લોટ તૈયાર આપણે હોય તો પછી ઘરે જ આ રીતે બધી અવનવી વાનગી બનાવીને ખાઈ શકાય છે. તો તમે જોઈ શકો છો સરસ મજાનું મોણ આવી ગયું છે. થોડું થોડું પાણી એડ કરતા જશું અને સારો એવો લોટ બાંધી લઈએ. એકારે પાણી નહીં નાખી દઈએ, થોડો થોડો નાખીને લોટ બાંધી લઈએ. આ લોટ થોડોક આમ ભાખરીના લોટ જેવો હોય છે, આપણે એકદમ ઢીલો બાંધીએ તોય, એટલે એમાં કંઈ વાંધો નહીં, તોય આપણી પૂરી સરસ બનશે. હજી થોડું પાણી નાખીને મિક્સ કરી લઈએ. સારી રીતે આપણે મસળવાનો છે લોટને. તમે જોઈ શકો છો લોટ આપણો તૈયાર છે. આપણે ઢાંકીને 10-1 મિનિટ સુધી એને રેસ્ટ થવા દઈએ, કેમ કે સાબુદાણા ને એવું બધું નાખીને આપણે એને દળ્યો છે ને લોટ, એટલે બધું ફૂલે એટલે વાર લાગે. હવે સિંગ તેલ લઈ લઈએ એક કડાઈમાં. સિંગ તેલમાં પૂરી ખૂબ સરસ લાગે છે સ્વાદમાં. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે લોટ ફરી વખત ચેક કરી લઈએ. લોટને થોડી વાર મસળી લઈએ. મસળાઈ જાય પછી આપણે લોટના સરસ મજાના લુવા પાડવાના છે. જો આ રીતે તેલ નાખીને મસળી લઈએ, તમે જોઈ શકો છો લોટ ફાટે છે, કેમ કે આમાં સામો અને સાબુદાણા ને એવું બધું નાખીને દળ્યો હોય ને, એટલે આ રીતે લોટ ફાટે જ છે. પણ પૂરી ખૂબ સરસ બને છે આની. હવે સારી રીતે લોટ બંધાઈ ગયો છે. હવે પાટલી ઉપર થોડોક તપકીરનો લોટ નાખી પછી આપણે એક લુઓ મૂકી અને વણી લેવાનો છે. આ રીતે મોટો લુઓ તે આપણે બનાવશું. પાટલી પર મૂકીને વણી લઈએ. હળવા હાથે વણવાનું છે, બહુ દબાવીને વણવાનું નથી, ને તો વેલણ પણ બગડશે અને સરસ રોટલી પણ નહીં વણાય. અમે આ રીતનું એક ઢાંકણું લઈ લીધું છે આ સાઈઝનું. તમે કોઈ પણ વસ્તુ કટ કરવા માટે લઈ શકો છો. અને આપણે પૂરી તૈયાર કરી લઈએ. આ રીતની બનાવવાની છે. પૂરી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો. આપણે જો આ રીતે બધી પૂરીને વણી લીધી છે, બહુ જાડી પણ નહીં, બહુ પાતળી પણ નહીં. હવે આ રીતે સોયાની મદદથી આપણે અંદર ઝીણા ઝીણા કાણા કરી લેશું, જેથી કરીને એ બહુ ફૂલે નહીં અને સરસ મજાની કડક પૂરી તૈયાર થાય, કેમ કે આપણે કડક પૂરી બનાવી રહ્યા છીએ નાસ્તા માટે. બધી પૂરીમાં આપણે આ રીતે કરી લેશું. તેલ ગરમ થઈ ગયું છે, હા, આપણે એક એક કરીને અંદર પૂરી નાખી દઈશું.
પહેલાં તેલ ગરમ ફૂલ ફાસે થવા દેવાનું છે, પછી પૂરી નાખે ત્યારે ધીમો ગેસ કરી લેવાનો છે. જેટલી પૂરી આવી શકે એટલે આપણે નાખી દઈએ. નાની નાની પૂરી છે એટલે 7-8 પૂરી તો આરામથી આવી જશે. મોટી કડાઈ હોય તો તમારે વધારે પૂરી પણ અંદર આવી શકે છે. લોટુ હાઈ ફ્લેમે આપણે પૂરી તળી લેવાની છે. એવી જ રીતે આપણે બીજી પૂરી પણ વણીને તૈયાર કરી લઈએ. ઓલી પૂરી તળાઈ છે ત્યાં સુધી એને પણ પહેલાં આપણે વણી તે રીતે જ તે વણવાની છે. એકદમ હળવા હાથે આપણે રોટલી વણી લઈશું. આ રીતે બધી પૂરી આપણે પાડી લઈએ. પૂરીને નાખીને તરત આપણે ફેરવવાની નથી, કેમકે એમાં રાજગરાનો લોટ પણ નાખેલો છે, નહીં તો ચોટી જશે. એટલે થોડી વાર થવા દેવાની, ત્યાં સુધી આપણે બીજી પૂરી વણી લેવાની, ધીમા તાપે થવા દેવાની. એટલે વાંધો ન આવે કે બહુ લાલ પણ ન થઈ જાય. અને એકદમ મેં પહેલાં જે આગળ બતાવી છે એવી રીતે પીળા કલરની બને તમે જોઈ શકો છો. હવે હું પલટાવું છું ધીમે ધીમે, તરત ફેરવવાની નથી આપણે. આ રીતે જો હવે હું ફેરવું છું એ રીતે ફેરવવાની છે. પૂરી આપણી તૈયાર છે, આપણે ઝારામાંથી કાઢી લઈએ. અને આની અંદર બહુ તેલ પણ નથી રહેતું એટલે એ પણ બહુ કંઈ ચિંતા કરવાની જરૂર નથી કે બહુ તેલવાળું ખાવું એમ. તો તમે જોઈ શકો છો આપણી પૂરી બનીને તૈયાર છે. તોડીને પણ દેખાડું, એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી અને જોઈને જ ખાતા ખાવાનું મન થઈ જાય એવી પૂરી છે. તો તમને મારી આ રેસિપી ગમે તો લાઈક કરી દેજો, મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.